જસદણના આંકડિયા ડેમને નર્મદા નીરથી છલોછલ ભરતા ત્યાંના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। ભુજ મંગલમ રેસિડેન્સીથી નાહોરના સ્થાનિકોએ ટેમ્પો રોકી અને ગૌવંશને વરનોરાને ઝડપી અને ગૌવંશ હત્યાને અટકાવી હતી। ભુજના સંજોગનગર વિસ્તારમાંથી 9 દિવસ પૂર્વે ઝડપાયેલ 3 બાંગ્લાદેશીઓના કેસમાં 2 લોકો સામે ભારતમાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરવા જતા ફોજદારી નોંધાવી હતી। મુખ્ય સમાચાર બાદ હવે સમય થયો છે એક નાનકડા વિરામનો। वर्ल्ड कप की जीत हो या T20 का जोश, न्यू ईयर पार्टी हो या बर्थडे बैश, गणपति का आगमन हो या नवरात्रों का शुभारंभ, दिवाली की रोशनी हो या होली के रंग, जिंदगी की हर खुशियों में स्वाद का संग, पेश है IO प्लस नमक, जिंदगी का स्वाद बढ़ाए। विराम बाद फरी आपनो एबीसी न्यूज में स्वागत छे। तो हवे आगळना समाचारो विगतवार। જસદણના આંકડિયા ડેમને નર્મદા નીરથી છલોછલ ભરતા ત્યાંના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। જસદણના આંકડિયા ગામમાં આવેલ ડેમમાં આજે નર્મદાના નીરથી છલોછલ ભરવામાં આવેલ છે, જેનું લોકાર્પણ તારીખ 9/6 રોજ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કરવામાં આવેલ છે। આ આંકડિયા ડેમમાં નર્મદાના નીર ઠલવાતા આંકડિયા અને જસદણ વિછિયા વિસ્તારમાં એક ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। જો કે જસદણ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય ભરતભાઈ બોગરાએ અનેકવાર રજૂઆત કરવા છતાં આ જસદણ વિસ્તારને પાણીનો પ્રશ્ન હલ કરી દીધો છે। જો કે કાળા ઉનાળે આંકડિયા ગામે નદીમાં ઘોડાપૂર જોવા મળ્યા હતા। આ જસદણ વિસ્તાર સૂકી ધરતી હતી, તો હવે આ દિવસોમાં સૂકી ધરતી નહીં રહે તેવું જસદણ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય ભરતભાઈ બોગરાએ જણાવેલ અને વિશેષમાં જસદણના પીવા માટેનો પ્લાન્ટ સમાં સાબર ડેમ, કર્ણક ડેમ, કર્માબેન ડેમ, સોમનાથ ડેમ, શિવસાગર ડેમ, રવાણિયા ડેમ સહિતના ડેમ ભરવા લિંક 4 નું ખાતમુહૂર્ત વિજયભાઈ દ્વારા કરવામાં આવેલ હતું। આ તમામ લોક 4 નો ખર્ચ અંદાજે 1600 કરોડના ખર્ચે કરવામાં આવશે તેવું પૂર્વ ધારાસભ્ય શ્રી ભરતભાઈ બોગરાએ જણાવેલ હતું। આંકડિયા ડેમને ઓવરફ્લો થતા જસદણ વિસ્તારમાં ખેડૂતોનો અનેરો આનંદ છવાઈ ગયો હતો। ગુજરાતને સમૃદ્ધ ન બને, નર્મદા થાય નહીં એના માટે ખૂબ પ્રયત્ન કર્યા હતા, પરંતુ ગુજરાત ચૂકું નહીં। ગુજરાતે સંઘર્ષ કર્યો અને હવે અંતિમ તબક્કો ડેમની ઊંચાઈ બાંધકામ પૂરું થઈ ગયું, દરવાજાનું પણ બાંધકામ પૂરું થઈ ગયું છે। હવે દરવાજા બંધ કરવાની અનુમતિ એ મળે એવું સારું વાતાવરણ બન્યું છે। આંકડિયાનો ડેમ ઓવરફ્લો થયો, આગળના 7 ચેકડેમ પણ ભરાણા છે, લોકો ખુશ છે। લિંક મોરનું આજે ખાતમુહૂર્ત પણ થયું છે, આવનારા દિવસોમાં સૌની યોજના સૌરાષ્ટ્રમાં ઝડપાઈ પૂરી કરી અને સૌરાષ્ટ્રની પાણી ખૂબ અતૃપ્ત જમીન હવે પાણી પાણી થઈ જશે અને સૌરાષ્ટ્રની ખેતી ખૂબ સમૃદ્ધ બનશે એ વિશ્વાસ આજે સૌરાષ્ટ્રની જનતાને પ્રાપ્ત થઈ રહ્યો છે। અત્યાર સુધીમાં સૌની યોજના અંતર્ગત 8000 MCFની પાણી આવી ગયું, મતલબ ભાદર 2 નાખો ભરાય એટલું પાણી નર્મદાની સૌરાષ્ટ્રની ધરતી ઉપર આવી ગયું છે। અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રમાં 21 ડેમ ભરાણા છે, 48 તળાવો ભરાણા છે, 174 ચેકડેમ ભરાણા છે અને 29મી તારીખે વડાપ્રધાન રાજકોટ આવવાના છે ત્યારે રાજી ડેમમાં પણ નર્મદાના પાણી આવી જશે, એનું પણ
વધામણા થશે. આમ દિન પ્રતિદિન સૌની યોજનાનું કામ ખૂબ આગળ વધી રહ્યું છે અને પાણીની સમસ્યામાંથી સૌરાષ્ટ્ર મુક્ત બને. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કોંગ્રેસ ઉપર સીધા પ્રહારો કરીને ટકોર કરી હતી કે કોંગ્રેસના આગેવાનો એવું કહેતા હતા કે નર્મદાના નીર તો ઠીક પણ આ ભૂંગળામાં પાણી નહીં પીવા મળે એવું કોંગ્રેસના આગેવાનો કહેતા હતા. પણ વિજયભાઈ રૂપાણીએ જણાવતા આ ભૂંગળામાં નર્મદાના નીરથી ડેમો છલકાયા ત્યારે કોંગ્રેસની હવા નીકળી ગઈ હતી તેવું અંતમાં જણાવેલ હતું. આ સૌની યોજનાનું લોકાર્પણ કરવામાં આવેલ હતું અને ત્યારબાદ જસદણના માર્કેટિંગ યાર્ડમાં અંદાજે 20,000 લોકોથી ખીચોખીચ સભા મંડપ ભરાઈ ગયો હતો. આ કાર્યક્રમના મુખ્ય સભ્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નાનુભાઈ વાનાણી, જસદણ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય શ્રી ભરતભાઈ બોગરા, ડીકે સખિયા, જસદણ નગરપાલિકા પ્રમુખ શ્રી રમાબેન મકવાણા સહિત મહાનુભાવો જસદણના માર્કેટિંગ યાર્ડ ખાતે સભામાં ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ ઉપેન્દ્ર તેરૈયા સાથે એવીજી ન્યૂઝ જસદણ. ભુજ મંગલમ રેસિડેન્સીથી નાગોરના સ્થાનિકોએ ટેમ્પો રોકી અને ગૌવંશને વરનોરાને ઝડપી અને ગૌવંશ હત્યાને અટકાવી હતી. ભુજની મંગલમ રેસિડેન્સીથી નાગોરના સ્થાનિકોએ એક છોટા હાથી ટેમ્પોનો પીછો કર્યો હતો, જે નાગોરથી આગળ SRPના ગેટ પાસે ટેમ્પો અટકાવીને 3 શખ્સોને ઝડપી પાડ્યા હતા, જેમાં એક ચોથો શખ્સ બાઇકથી પેટ્રોલિંગ કરતા કરતા આવતો હતો. સ્થાનિકોએ ટેમ્પોમાંથી એક બળદને બચાવીને 3 શખ્સોને મેથીપાક ચખાડ્યો હતો અને પોલીસને બોલાવાઈ હતી. પોલીસ આવ્યા બાદ 3 શખ્સો નાસી છૂટ્યા હતા, જ્યારે એકને ઝડપીને પોલીસ હવાલે કરાયો હતો. તો સ્થાનિકોના ટોળાએ ઉશ્કેરાઈ જઈને છોટા હાથી ટેમ્પોમાં આગ લગાડીને સળગાવી દીધી હતી. સ્થાનિકોનું માનીએ તો આ ગૌવંશને વરનારા લઈ જવાનો પ્રયાસ થયો હતો, ત્યારે નાગોરના જાગૃતોને કારણે એક ગૌવંશની કતલ થતા અટકી હતી. એબીજી ન્યૂઝ ભુજ. જયેન્દ્ર વિશ્વજી ભાટિયા મારું નામ છે. SRP ફેક્ટરીની સામે એક બળદને લઈ જતા હતા કતલખાને, એને પકડ્યો છે ભુજ નાગોર રોડ ઉપર SRP ફેક્ટરીની બાજુમાં ગેટ પાસે. હું આ સ્થળે નહોતો આવ્યો, હું ઠેઠ મંગલમ રેસિડેન્સીથી છકડો 100ની સ્પીડે આવતો હતો છોટા હતી, એનામાં એણે ઢગો ભર્યો હતો અને 100ની સ્પીડથી આવતો હતો. એને જોયો પાછળથી તો અંદર બળદ લાગો, એના પાછળ આવ્યો બોલરોથી ને અહીંયા આગળ ઓવરટેક કરીને ઊભી રાખી, પછી એને પૂછા કરી બધી, ત્યારે ખોટું બોલ્યો એટલે પોલીસને જાણ કરી. 4 વાર મેં પોલીસ કંટ્રોલમાં ફોન કર્યો, પછી અહીંયા આગળ પોલીસ આવે એના પહેલાં ઘણા લોકો ભેગા થઈ ગયા અને અહીંયા આગળ એને બળદને છોડાવ્યો ને તોમદાર પોલીસ આવ્યા ત્યાં સુધી હતા, પછી ભાગી ગયા. 2-3 તોમદાર ભાગી ગયા છે, એક જ પકડે છે આજે. એ લોકો ભીડના છે, સંજોગનગરના છે ને પુરાસરના છે. એ ગાડીને ખબર નથી કોણે બધો ધોકાવી, અમે પોલીસવાળા ભેગા જ ઊભા હતા, પાછળથી ભેગા થયેલા કોઈ ટોળામાંથી કોઈકે સળગાવી દીધી છે. ગેરકાયદેસર ઘૂસણખોરી કરવા બદ ફોજદારી ફરિયાદ નોંધાવી છે, જ્યારે બાંગ્લાદેશી મજૂરા ખાતું નલિયા ગ્રામ પંચાયતમાંથી જન્મનું ખોટું પ્રમાણપત્ર બનાવ્યું હતું. SOGએ તપાસ બાદ અબડાસા તાલુકાના કોસા ગામના સરપંચ સહિત 4 શખ્સો સામે ફરિયાદ કરાઈ હતી. ભારતમાં ગેરકાયદેસર રીતે ઘૂસવા બદલ મંજુરા ખાતુન અને સાગર વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. તો બાંગ્લાદેશી મહિલાએ ભારતીય નાગરિકત્વ મેળવ્યા બાદ આ માટે ખોટા આધારો ઊભા કરીને નલિયા ગ્રામ પંચાયતમાંથી જન્મનું પ્રમાણપત્ર મેળવી લેવાની દિશામાં કોસાના સરપંચ સહિત 4 શખ્સો સામે ભુજ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. અબડાસા તાલુકાના કોસા ગામના સરપંચ સિદ્દીક ગજણ અને નલિયા ગ્રામ પંચાયતના કામ કરતા ગાભુભા બાપુ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધીને ધરપકડ કરવામાં આવી છે. 3-1 વર્ષ અગાઉ જયરત્ન બિલ્ડિંગમાં ખોટા જન્મના પ્રમાણપત્રો બનાવવામાં આવ્યા હતા.
મંજુરા ખાતુન પોલતે બાંગ્લાદેશી હોવા છતાં ભારતીય નાગરિકત્વ મેળવવા માટે ખોટા જન્મના પ્રમાણપત્રો બનાવ્યા હતા, જેમાં કોસાના સરપંચ સિદ્દીક ગજણને મંજુરા ખાતુન તથા તેમના પતિ અકરમ શેખે કોસાના સરપંચને આર્થિક ફાયદો પહોંચાડીને ખોટા દસ્તાવેજો બનાવ્યા હતા. જન્મના પ્રમાણપત્ર બાદ મંજુરા ખાતુનના આધાર કાર્ડ અને પાન કાર્ડ પણ બનાવ્યા હતા. આ ઘટનામાં SOGના ASI ઇન્દ્રસિંહ જાડેજાએ ચાર શખ્સ આરોપીઓને વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં આગામી દિવસોમાં અનેક નવા ખુલાસાઓ થાય તેવી શક્યતા સેવાઈ રહી છે. એબીજી ન્યૂઝ ભુજ. અગાઉ જે બાંગ્લાદેશીઓને SOG ટીમે પકડેલી હતી તેમાં જે મંજુરા ખાતુન નામની જે લેડીઝ હતી તેમને અહીંયા નલિયા ગ્રામ પંચાયતના સિક્કાવાળું એક જન્મનું પ્રમાણપત્ર બનાવેલું હતું. જે જન્મનું પ્રમાણપત્ર ખોટું હોય એના આધારે એમણે આધાર કાર્ડ તેમજ અહીંથી પાન કાર્ડ મેળવેલા હતા, જેની તપાસમાં નલિયાની બાજુમાં આવેલું કોસા ગામના સરપંચ સિદ્દીક ગજણ અને નલિયા ગ્રામ પંચાયતમાં કામ કરતા ગાભુભા દરબાર એ બંને ખોટો દસ્તાવેજ બનાવી અને તેમને જન્મનું પ્રમાણપત્ર અહીંયા આપી અને તેમને બાંગ્લાદેશી નાગરિક હોવા છતાં એના આધારે તેમણે ભારતનું નાગરિકત્વ મેળવેલ છે, જેના આધારે બંને આરોપીઓને અત્યારે ધરપકડ કરેલ છે અને ચાર આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરાવેલ છે. ગાંધીધામમાં મેઘરાજા પધારતા ત્યાંના લોકો અને ખાસ કરીને બાળકોમાં અનેરો આનંદ છલકાયો હતો. ગાંધીધામમાં 2 ઇંચ વરસાદ વાવાઝોડાની વરસીના આજના દિવસે સમગ્ર ગાંધીધામ સંકુલને ફળક પેસી જાય તે રીતે ચોમાસાએ ગાજવીજ અને પવનની ઝડી સાથે પોતાના પગરણ માંડ્યા હતા. સવારથી વાદળિયા વાતાવરણને કારણે દિવસોથી ગરમીમાં ત્રસ્ત નાગરિકોમાં વરસાદની આશા બંધાઈ હતી, જે ઠેઠ બપોરે 1 વાગ્યા આજુબાજુ ફળી હતી. મેઘરાજાએ વીજળીના કડાકા ભડાકા સાથે ઝાપટા સ્વરૂપે વરસવાનું શરૂ કર્યું હતું. અટકી અટકીને આવતા ઝાપટાએ સાંજે 4 વાગ્યા આસપાસ ધોધમાર સ્વરૂપ પકડી લેતા મેઘરાજાની રમઝટનો શાળાએથી પરત આવી ગયેલા બાળકોએ હર્ષભેર આનંદ ઉઠાવ્યો હતો. લગભગ 4:30 સુધી ચાલેલા આ વરસાદની વચ્ચે ધૂળ ડમરી સાથે તોફાની પવન પણ ફૂંકાતા લોકોને વર્ષ 1998ની વિનાશજનક વાવાઝોડાની વરસીની યાદ આવી ગઈ હતી. તોફાની વરસાદે વીજળી રાબેતા મુજબ વેરણ થઈ ગઈ હતી. ગાંધીધામ આદિપુરના ઘણા વિસ્તારોમાં સવારથી જ લાઈટ રિસાઈ જતા લોકોમાં કચવાટ શરૂ થયો હતો. આખો દિવસ ઝાપટા ચાલુ રહેતા સંકુલમાં ચોમાસું જામ્યું હોવાની લાગણી બળવતર બની હતી. અલબત્ત સરકારી ચોપડે આ ચોમાસા પૂર્વેનો વરસાદ હોવાથી તેની માપણી કે અન્ય વ્યવસ્થા હજુ ન હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સાંજ સુધીમાં અંદાજે 2 ઇંચ પાણી ફરી વળ્યું હતું એવું અનુમાન છે. આ દરમિયાન મામલતદાર કચેરીએ સ્થિત કંટ્રોલ રૂમમાં સંપર્ક કરતા આજે સમગ્ર દિવસ દરમિયાન 20 મિમી એટલે 1.25 ઇંચ વરસાદ પડ્યો હોવાનું માહિતી આપવામાં આવી હતી. અંજારમાં પણ હળવા ઝાપટાથી પાણી વહી નીકળ્યા હતા. બપોર બાદના પણ બફારા વચ્ચે ધીમા ઝરમરથી થોડા ભારે ઝાપટા નોંધાયા, પણ આંખ ઠારે તેવા વરસાદની આશા ઠગારી નીવડી હતી. અહેવાલ ગોવિંદ મહેશ્વરી સાથે એબીજી ન્યૂઝ ગાંધીધામ. ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિઓના વિરોધમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા ભુજમાં ટ્રાફિકથી ધમધમતા જ્યુબિલી સર્કલ ખાતે ચક્કાજામ કરવામાં આવ્યો હતો. ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિઓના વિરોધમાં આજે જિલ્લા કોંગ્રેસ દ્વારા ભુજમાં ટ્રાફિકથી ધમધમતા જ્યુબિલી સર્કલ ખાતે ચક્કાજામ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના જિલ્લા પ્રમુખ નરેશ મહેશ્વરીની આગેવાનીમાં અગ્રણી હોદ્દેદારો કાર્યકરોએ ભાજપ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર પોકારી માનવ સાંકળ રચી ચક્કાજામ કર્યો હતો. જો કે કોંગ્રેસના વિરોધ કાર્યક્રમને વીખી નાખવા તૈનાત પોલીસે તુરંત જ 50 એક કાર્યકરો હોદ્દેદારોની અટકાયત કરી લીધી હતી. કોંગ્રેસ કાર્યકરોએ પોલીસની બળજબરી સામે માર્ગ પર બેસી જઈ સૂત્રોચ્ચાર પોકાર્યા હતા. કોંગ્રેસ ગુજરાતના ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ કરવા માંગણી કરી છે.
તો કપાસ મગફળી બટાકા જેવા પાકોમાં પોષણક્ષમ ભાવના આપીને સરકારે ખેડૂતોને રાતા પાણીએ રડતા કરી દીધા હોવાનો આરોપ કર્યો છે। મંદસૌરમાં ફિટ નીકળેલા કિસાન આંદોલનમાં કિસાનોને મળવા જઈ રહેલા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને અટકાવવાનો પણ કોંગ્રેસે વિરોધ કર્યો હતો। એબીસી ન્યૂઝ ભુજ। દેશમાં અને રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આજે કિસાનો ઉપર અત્યાચારો થઈ રહ્યા છે। ખેડૂતો જે મૂળ ખેતીનો એમનો જે વ્યવસાય છે એમાં સદંતર રીતે એમને અન્યાય થઈ રહ્યો છે અને ખેડૂતો ઉપર અત્યાચારો વધી રહ્યા છે। ખેડૂતોને માથે જે ગોળીઓ વિંધાઈ રહી છે આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં, એની સામે ખેડૂતોને રક્ષણ મળે, ખેડૂતોને ટેકાના ભાવ મળે, ખેડૂતોને પૂરતા પ્રમાણમાં અને રાહત ભાવે બિયારણ અને ખાતર મળે એના માટેની માંગ સાથે, અને ખેડૂતો જે છે જગતનો તાત કહી શકાય, અને ભારત જ્યારે ખેતી પ્રધાન દેશ છે ત્યારે ખેડૂતો ઉપર એમને રાહત આપવાને બદલે એના ઉપર ગોળીઓ વિંધાઈ રહી છે, એના વિરોધમાં આજે કોંગ્રેસ પક્ષે આક્રમક કાર્યક્રમ આપ્યો છે। અને અમારી માંગ છે કે ખેડૂતો ઉપર અત્યાચાર બંધ કરો અને ખેડૂતોને પૂરેપૂરું રક્ષણ મળવું જોઈએ। અને કિસાનોની આજે એવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે કે એમને હિજરત કરવાની પરિસ્થિતિ થઈ છે અને ક્યાંક ખેતી મૂકી અને મજૂરી બાજુ ધકેલાઈ રહ્યો છે, ત્યારે ખેડૂતોનો અવાજ બની અને કોંગ્રેસ પક્ષ આજે રસ્તા ઉપર ઉતરી છે। અને અમારા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીજીએ પણ જે મધ્યપ્રદેશમાં જે ખેડૂતો ઉપર દમન અને અત્યાચાર થયો એ રીતે મહારાષ્ટ્રમાં થયો, ગુજરાતમાં સાણંદમાં પણ જે અત્યાચાર થયો એના ઉપર જે અવાજ ઉઠાડવાનો જે અમે પ્રયાસ કર્યો છે, એમનો અવાજને વાચા આપવા માટે જ્યારે પ્રયાસ કરીએ છીએ ત્યારે ભારતીય જનતા પાર્ટી પોલીસને આગળ કરી અને અવાજ દબાવવાનો જે હિન પ્રયાસ કર્યો છે એની સામેની અમારી લડાઈ આજે રહી છે। वर्ल्ड कप की जीत हो या T20 का जोश, न्यू ईयर पार्टी हो या बर्थडे बैश, गणपति का आगमन हो या नवरात्रों का शुभारंभ, दिवाली की रोशनी हो या होली के रंग, जिंदगी की हर खुशियों में स्वाद का संग, पेश है IO प्लस नमक, जिंदगी का स्वाद बढ़ाए। વિરામ બાદ ફરી આપનું એબીસી ન્યૂઝમાં સ્વાગત છે। તો હવે આગળના સમાચારો વિગતવાર। દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાનો ભાટિયા ગામ સજ્જડ બંધ અને રજવાતો બાદ પણ પાણી પૂરતું ન મળતા ગામે બંધ પાડી વિરોધ દર્શાવ્યો હતો અને માંગણી ન સંતોષાતા આંદોલન વધુ ઉગ્ર બનાવવાની પણ ચીમકી ગ્રામજનોએ ઉચ્ચારી હતી। કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગ્રામ પંચાયત દ્વારા અનેક વખત પાણી પુરવઠા બોર્ડને લેખિત રજૂઆત કરવા છતાં ગ્રામ પંચાયતને પૂરતું પાણી ન મળતું હોવાથી આજરોજ ગ્રામજનોએ સજ્જડ બંધ પડ્યો હતો અને વેપારીઓ પોતાના ધંધા રોજગાર બંધ રાખી વિરોધ દર્શાવ્યો હતો। સાથે સાથે જો પ્રશ્નોનો યોગ્ય નિકાલ નહીં આવે તો આ આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચેરી હતી। ભાટિયામાં સરકારને ચોપડે 17,000 થી 18,000 જેવી વસ્તી બતાવે છે, પણ ઘડી ડિસિઝનના આજુબાજુના ગામના પબ્લિક ભાટિયામાં રહેવા આવતા 24,000 થી 25,000ની જેવી સંખ્યા પબ્લિક છે ભાટિયા ગામમાં, તો એના માટે 24 લાખ લીટર પાણી કાયમનું ભાટિયાને જોઈ ફળવવું જોઈએ, એના બદલે એ લોકો 11 લાખ લીટર પાણી આપતા, તો એમાં અમે આજે વર્ષોથી હલાવી જાય। બીજા નંબરની અંદર કે ભાટિયા ગામની અંદર 3,000 થી 4,000 જેવા ઢોર છે, જેના માટે તો કોઈથી પાણી એ લોકોએ આપ્યું જ નથી, પણ આ પાણીમાંથી અમે એડજસ્ટમેન્ટ કરતા ગામના અવેડા ભરતા આ તે અને પબ્લિકને બધાને પૂરું પાડતા, તો એ પાણીમાંથી એ લોકો કાયમથી પાણી આપતા એને 11,000 લીટર, એમાંથી પણ એ લોકો હવે 3-4 દિવસ ન આપે અને 1 દિવસ આપે, એના માટે હવે અમારું પાણી પૂરું થાય નહીં, એટલે ગામ ભાટિયા ગામને એકદમ પાણીથી બધાને તકલીફ છે। તો પાણી પુરવઠા સાહેબોને બધાને નમ્ર વિનંતી કે ભાટિયાનો પાણી પ્રશ્ન હલ કરે અને જેથી કરીને પબ્લિકને કોઈ જાતનો એ પાણી બાબતનો ત્રાસ ન મળે અને
અને થોડું ઘણું પાણી આપે તો બધા ગામને અમે પાણી પૂરું ન પાડી શકીએ, એટલે ખોટા વાત વિવાદ થાય કે વાં આપે છે ને વાં નથી આપતા. પાણી જો ના આવે તો ક્યાંથી આપે સરપંચ, ઉસરપંચ શું કરે બરાબર? એટલે નમો વિનંતી છે કે પાણીનો અમારો આજે 5 વાગ્યા સુધીમાં પ્રશ્ન હલ કરી દઈએ, નકર અમારે આજે ભાટિયા ગામ બંધ રાખ્યું તો આગળ આથી પણ વધારે કંઈ પણ ન કરવું પડે, એના માટે એ લોકો જરાક વિચારી અને પાણીની અમારી વ્યવસ્થા. ભાટિયા ગ્રામ પંચાયતની અંદાજિત 25,000ની વસ્તી ધરાવે છે. ગ્રામ પંચાયતને અંદાજિત 18-20 લાખ લીટર પાણીની જરૂરિયાત છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી 50% પાણી પર કાપ મુકાયો હતો અને છેલ્લા 8 દિવસથી પાણી મળતું ન હોવાથી ગ્રામ પંચાયત દ્વારા મામલતદારને રજૂઆત કરવામાં પણ આવી હતી. છેલ્લા 3-4 વર્ષથી પીવાના પાણીની સમસ્યા થતી હોવાથી ચાલુ વર્ષે પણ પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે. તેવામાં ગ્રામ પંચાયત દ્વારા અનેક રજૂઆતો પણ કરાઈ હતી, પરંતુ પાણીના પ્રશ્નનો યોગ્ય નિકાલ ન આવતા આજે ગ્રામ બંધ રહ્યું હતું અને જો આગામી સમયમાં આ પ્રશ્નનો નિકાલ નહીં થાય તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ આપી હતી. અહેવાલ ધર્મેન્દ્ર ઉપાધ્યાય સાથે એબીજી ન્યૂઝ દ્વારકા. ધાંગધ્રા નગરપાલિકાના કર્મચારી અને અધિકારીઓ પોતાના મન ફાવે તે સમયે આવતા લોકો પરેશાન. ધાંગધ્રા નગરપાલિકા ઘણા સમયથી ભ્રષ્ટાચાર, કર્મચારીઓ સમય કરતા મોડા આવે છે. ધાંગધ્રા શહેરમાં દરરોજ નગરપાલિકાએ હજારો લોકો પોતાના કામ માટે આવે છે. વિદ્યાર્થીઓને પણ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. વિદ્યાર્થીઓને આવકનો દાખલો કઢાવવો હોય તો કલાકો સુધી લાઇનમાં ઊભું રહેવું પડે છે. વિદ્યાર્થીઓને સ્કૂલ કોલેજ પણ છૂટી જાય છે. અનેક રજૂઆતો લઈને ધાંગધ્રા નગરપાલિકાએ હજારો લોકો આવે છે, કલાકો સુધી લાઇનમાં ઊભા રહે છે તથા પ્રાથમિક સેવાથી પણ લોકો વંચિત છે તથા લોકોને પીવાનું પાણી પણ મળતું નથી અને અધિકારીઓની ચેમ્બરમાં ઠંડા પાણીના જગ આવી જાય છે ત્યારે નગરપાલિકાએ આવેલ લોકો કલાકો સુધી લાઇનમાં ઊભા રાખે છે. પીવાનું પાણી નહીં હોવાથી લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અહેવાલ શાહરૂખ સિપાઈ સાથે એબીજી ન્યૂઝ ધાંગધ્રા. કાલના રોજ ધાંગધ્રા નગરપાલિકામાં હું ગયેલ આવકનો દાખલો કઢાવવા. લાઇનમાં ઊભો હતો પણ બહુ ગર્દી હતી. ગર્દીના લીધે મારો નંબર આવ્યો. પછી કર્મચારી એમ કીધું કે અત્યારે ભાઈ જમવાનો રિસેસ પડી ગયો છે ને અત્યારે પણ 11 વાગ્યા છે, હજી પણ કોઈ આવ્યું નથી. શહેરના ગાંગડિયા ગામે તળાવના કામ શરૂ કરતા અંદાજે 500 જેટલા શ્રમજીવીઓને સમયે પગાર મળે તેવી માંગ ઉઠી રહી છે. કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજના શરૂ કરીને ગરીબ અને મજૂરિયા વર્ગના શ્રમજીવીઓ રોજીરોટી મેળવી શકે તેવું કાર્ય કર્યું છે અને તમામ તાલુકામાં મનરેગાની કચેરીઓ શરૂ કરીને ગામડા સુધી આ યોજનાનો લાભ શ્રમજીવીને મળે તે જ રીતે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ગાંગડિયા ગ્રામ પંચાયત વિસ્તારના સરપંચ ચૌહાણ જશવંતસિંહ વાઘાભાઈએ આ યોજનામાં તળાવો ઊંડા કરાવવા માટેનું કાર્ય શરૂ કરીને 500 જેટલા શ્રમજીવીઓને રોજીરોટી મળી રહે તેવું કામ શરૂ કરાતા આજે ગાંગડિયામાં 2 તળાવો ઊંડા કરવાની કામગીરી શરૂ કર્યાને 1 માસ જેવો સમય થવા આવ્યો છે અને આ 2 તળાવોમાં અંદાજે 500 જેટલા શ્રમજીવીઓ મજૂરી કરી રહ્યા છે, પરંતુ તળાવમાં કામ કરતા શ્રમજીવીઓને આજ દિન સુધી પગાર મળ્યો નથી, જેના કારણે ઘર ચલાવવા માટે દુકાનોમાં ઉધાર સુધાર લાવીને ઘર ચલાવતા હોય છે, જેથી તંત્રએ ગાંગડિયા ગામના તળાવોમાં રહેતા કામ કરતા શ્રમજીવીઓને તાકીદે પગાર ચૂકવાય તેવું કરવાની જરૂર છે. જોકે શહેરા તાલુકામાં કેટલાક કામોમાં યોજનામાં કરાયા હશે અને કાર હાલ ચાલુ હશે, તેમાં કેટલાક ગામોમાં તો માત્ર મસ્ટરો જ નખાયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે અને કેટલાક ગામોમાં મશીનરી દ્વારા કામગીરી કરાઈ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. અહેવાલ ઇકબાલ શેખ સાથે એબીજી ન્યૂઝ શહેરા. આજે ને આજે 2 કયા કયા ગોંગડિયા જંગલ તળાવ અને ગોંગડિયા ગામ તળાવ, એમાં અંદાજે લગભગ 150-200 મજૂર હશે. 150-200 મજૂર પગાર લગભગ 2 વીકનો ઓનલાઈન એન્ટ્રી નખાઈ ગઈ. કામગીરી ચાલુ. શું નામ તમારું? ચૌહાણ જશવંતસિંહ વાઘાભાઈ. શું નામ તમારું? કુસુમબેન.
કેટલા દિવસ થયા? ચાર અઠવાડિયા. પગાર કેટલા કટ્યો? નથી થયો પગાર. પગાર નથી? પગાર થાય તો કેટલા પૈસા મળે? પગાર થયા વગર પણ વહેલી સવારથી વરસાદ શરૂ થઈ ગયો હતો. શહેરમાં અને આજુબાજુના વિસ્તારમાં જોરદાર વરસાદ પડ્યો હતો. પહેલા વરસાદમાં ધાંગધ્રાની પોલ ખોલી દીધી હતી. ધાંગધ્રા શહેરના મેઇન બજારમાં પાણી ભરાઈ ગયા હતા. ધાંગધ્રાના રાજકમલ ચોક, શક્તિ ચોક, ચરમરિયા સોસાયટી વગેરે અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. તેમજ ધાંગધ્રાથી અમદાવાદ તરફ જતો હાઈવે તથા રેલવે બ્રિજ પસાર થાય છે તથા પાણી પણ ભરાઈ ગયું હતું. લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ધાંગધ્રામાં વરસાદના પાણીને લીધે ધાંગધ્રાની મેઇન બજારમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. લોકોને ઘર વખરીનો સામાન લેવા જવામાં ભારે હાલાકી ભોગવવી પડે છે. લોકોની માંગ છે કે તંત્ર જલ્દીથી પાણીનો નિકાલ કરે તેવી લોકમાંગ ઉઠી રહી છે. અહેવાલ શાહરૂખ સિપાઈ સાથે એબીજી ન્યૂઝ ધાંગધ્રા. સમાચારો પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. જસદણના આંકડિયા ડેમને નર્મદા નીરથી છલોછલ ભરતા ત્યાંના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ભુજ મંગલમ રેસિડેન્સીથી નાગોરના સ્થાનિકોએ ટેમ્પો રોકી અને ગૌવંશને વરનોરાને ઝડપી અને ગૌવંશ હત્યાને અટકાવી હતી. ભુજના સંજોગનગર વિસ્તારમાંથી 9 દિવસ પૂર્વે ઝડપાયેલ 3 બાંગ્લાદેશીઓના કેસમાં 2 લોકો સામે ભારતમાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરવા જતા ફોજદારી નોંધાવી હતી. આવતીકાલે ફરી મળીશું આજે સમય આજે ચેનલ પર. ત્યાં સુધી જોવાનું ચૂકશો નહીં એબીજી ન્યૂઝ. નમસ્કાર.